नवा वर्षना आप सौने वंदन, डगले ने पगले आपने मळे खुशी अने चंदन, प्रभु तणा स्पर्शनु आपना जीवन मां रहे स्पंदन, आपने तथा अपना परिवार जनों ने लोकसत्ता जनसत्ता ना परिवार तरफ थी नूतन वर्षा अभिनंदन। नमस्कार दर्शक मित्रों, तलोक सत्ता शो में आपनु स्वागत छे। भारत में दिवाळीनो त्यौहार खूब ज धामधूम थी उजववामां आवे छे। आ दिवसे लोको तेमना घरने रोशनी, फूलो, दीवा अने रंगोळी जेवी वस्तुओंथी शणगारे छे। तो चालो तमने तेनी पाछळनी आखी स्टोरी जणावीए। दिवाळी पर केम बनाववामां आवे छे रंगोळी, शुं छे दिवाळी पर रंगोळी बनाववा पाछळनी मान्यता, दिवाळी आड़े हवे मात्र गणतरीना दिवसों बाकी छे, त्यारे दिवाळीना दिवसों दरमियान घरना उंबरे तेमज घरना आंगणामां दीवाओ तेमज अवनवी रंगोळी बनाववामां आवे छे। दिवाळीना तहेवारना थोड़ा दिवसों पहेलाथी ज घरना आंगणामां दीवड़ा प्रगटाववामां आवता होय छे। दिवाळी अने दीवड़ाओ वच्चे विशेष संबंध छे। सामान्य रीते पण घरमां दीवो प्रगटाववामां आवतो होय छे, परंतु दिवाळीना तहेवारो दरमियान तेनुं महत्व वधी जाय छे। दीपोत्सव दरमियान घर आंगणे दीवा भूलिया वगर કરવામાં આવતા હોય છે, ત્યારે એવું પણ માનવામાં આવે છે કે 14 વર્ષનો વનવાસ સમાપ્ત કરીને ભગવાન રામ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે તે ખુશીમાં અયોધ્યાવાસીઓએ ઘરમાં દીવા પ્રગટાવી તેમનું સ્વાગત કરેલું। ત્યારથી દિવાળીના દિવસો દરમિયાન દીવડાઓ પ્રગટાવવામાં આવે છે। અયોધ્યા ખાતે પણ આ વખતે ભવ્ય દીપોત્સવ કરવામાં આવનાર છે। ત્યારથી દિવાળીના દિવસો દરમિયાન દીવડાઓ પ્રગટાવવામાં આવે છે। દિવાળીના તહેવારમાં દીવડાની સાથે સાથે રંગોળી પણ ઉત્સાહ વધારવાનું કામ કરે છે। દેવી દેવતાઓને ખાસ કરીને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રંગોળી બનાવવામાં આવે છે, ત્યારે એવું માનવામાં આવે છે કે રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। રંગોળીનું માત્ર ધાર્મિક મહત્વ નથી, પરંતુ તે કલા અને સુંદરતાનું પણ પ્રતીક છે। તહેવાર હોય કે જીવન, રંગોનું વિશેષ મહત્વ રહેલું છે। હોળીના રંગ અને રંગોળીના રંગ બંને રંગ આપણા તહેવારને રંગીન તેમજ જીવંત બનાવી દે છે। કોઈ પણ શુભ પ્રસંગે સમયે રંગોળી બનાવવામાં આવતી હોય છે। ઘરના ચોકમાં, પ્રવેશ દ્વાર પર તેમજ મંદિરમાં લોકો રંગોળી કરતા હોય છે, ત્યારે દિવાળી સમયે રંગોળીનું મહત્વ ખૂબ વધી જાય છે। એવું માનવામાં આવે છે કે ઘર આંગણે રંગોળી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ લક્ષ્મીનો વાસ થાય છે। રંગોળીને રંગાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે। દેશના વિવિધ રાજ્યોમાં આ અલગ અલગ નામોથી ઓળખાય છે। તો ભારતીય પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર રંગોળીના સૌથી જૂના પુરાવા પણ મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિ સાથે સંબંધિત છે। પુરાતત્વ વિભાગના અહેવાલ મુજબ આ સંસ્કૃતિઓમાં અલ્પના પ્રતીકો મળી આવ્યા છે, જે રંગોળી સાથે ખૂબ જ મળતા આવે છે। એવું પણ કહેવામાં આવે છે કે દરેક રંગનું પોતાનું વિશેષ મહત્વ છે। દરેક રંગના પોતાના વાઇબ્રેશન હોય છે। રંગોના તરંગોથી પોઝિટિવ એનર્જીનો ઘરમાં પ્રવેશ થતો હોય છે। રંગોળીમાં સ્વસ્તિક, દેવી દેવતાની પ્રતિમા તેમજ અવનવી ડિઝાઇન કરી પોતાની કલા પ્રસ્તુત કરતા હોય છે। ઘણા લોકો ફૂલની રંગોળી પણ કરે છે। રંગોળી કરવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે। સમયમાં પરિવર્તન આવતા રંગોળીની ડિઝાઇનોમાં પણ પરિવર્તન આવ્યું છે।